હેલો દર્શકો, હું હર્ષા ગોંડલા બેલ્ઝો ટીવી તરફથી, અને આજે અમે બેલ્ઝો ટીવી સાથે ભાવનગરમાં વિક્ટોરિયા પાર્ક પાસે. તો દર્શકો, આપણે મળીએ રક્ષાબેનને. હેલો રક્ષાબેન, કેમ છો? મજામાં. વેરી ગુડ. તો દર્શકો, આજે તમારી સમક્ષ એક ખાસ સરપ્રાઈઝ ખોલવા માંગુ છું. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્ક પાસે, પણ અમે ક્યાં છીએ જુઓ? અમે છીએ મેગા સિટી, ધેટ ઇઝ ઓલ્સો ઇસ્કોન મેગા સિટી ભાવનગર. અને અમે કોને ત્યાં પધાર્યા છીએ જોઈ લો. અમે પધાર્યા છીએ, વેરી ગુડ, વેરી ગુડ. જસ્ટ તમારે ત્યાં સીધા ડ્રોપ થયા છે. તો દર્શકો, અમે પધાર્યા છીએ બેલ્ઝો ટીવી સાથે આજે મુકેશભાઈના ઘરે અને રક્ષાબેનના ઘરે. તો આપણે મળીએ મુકેશભાઈને. મુકેશભાઈ, કેમ છો? શું છે નવીનમાં તમારી પાસે? પણ મેં સાંભળ્યું છે કે તમે બહુ વખત પહેલા કઈક રશિયામાં હતા. દર્શકો, રશિયામાં દરિયા પણ થીજી જાય છે, જે અનુભવ મુકેશભાઈએ કરેલો છે. પણ હું ઈચ્છું છું કે તમે પણ થોડું એમની પાસેથી સાંભળો, તાકી તમને બી મજા આવી જાય. તો મુકેશભાઈ, થીજેલો દરિયો જોવાની કેવી મજા આવે છે? ખૂબ જ અકંપની છે. અને ત્યાં નાના નાના ઝાડ વૃક્ષો, એની પર બી કઈ બરફ જામેલા હશે, બરફ જામ વાઈટ ચાદર જેવું. અને પક્ષીઓ દેખાય છે આવા સમયે? હા, પક્ષી નથી દેખાતા, હા, પણ એમ છતાં એકદમ વાઈટ ચાદર જેવો હોય, નેચરલ સ્કાય, વાઈટ સ્કાય હોય. તો રક્ષાબેન, તમે પણ આવો, જોડાઈ જાઓ આપણી સાથે, જોઈએ કે આજે નવીન કેવી જામે છે. દર્શકો, તમારી સમક્ષ આ મુકેશભાઈ અને રક્ષાબેન બંને અમારા ફેસબુકના મિત્રો છે, અને એમના ઘરે આજે અમે લોકો પધાર્યા છીએ. તો રક્ષાબેન, કઈ જમવાનું આમંત્રણ આમંત્રણ નહીં આપો? અમારે સરસ બનાવ્યું છે. સરસ એટલે શું? શું આઈટમો બનાવી છે? અડદની દાળ, રોટલા, શાક. વાવ, અને અડદની દાળ એટલે ખાટી છે કે મીઠી? ખાટી છે, ખાટી દાળ. વેરી ગુડ. એની સાથે પાપડ વાપડ છે કે કઈ? પાપડ છે, અને લસણની ચટણી. લસણની ચટણી, વાવ, એકદમ ટેસ્ટી બનાવી. તો બસ દર્શકો, મને તો મોઢામાં ખૂબ જ પાણી આવે છે. જો તમારાથી થઈ શકે તો તમે પણ અમારી સાથે પધારો. તો બસ, જલસો કરવા માટે અમારી સાથે સાથે સાથે. Yeah.
સાથે સામેલ થાઓ.